ચિંડોલી માર્ગ પોઈન્ટ ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા યુવાનનું એટીએમ બદલી ઠગબાજે રૂપિયા 60,000 ઉપાડી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અવારનવાર એટીએમમાં મદદના બહાને કે કઈ આડકતરી રીતે એટીએમ નંબર મેળવી છેતરપિંડી થયા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક બનાવ ડિંડોલી પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. મૂળ મુરીશાબાદના વતની અને હાલ સુરતના ડિંડોલી લક્ષ્મીનારાયણ નગર સોસાયટીમાં રહેતા સનુવર અલી અબુલ હસન શેખ સ્ટાઇલ ફિરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન સુનવર ડિંડોલી માર્ક પોઈન્ટ પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. જોકે પૈસા નહીં ઉપાડતા નજીકમાં ઉભેલો 30-35 વર્ષીય યુવાન તેમની પાસે આવ્યો હતો. ત્યારબાદ મદદના બહાને તેમનો એટીએમ લઈ બદલી નાખ્યો હતો. થોડાક સમય બાદ એટીએમમાંથી રૂપિયા 60,000 ઉપડી ગયા હોવાનો મેસેજ સનવરભાઈને મોબાઈલ પર આવતા તેમના પગ તળથી જમીન સરકી ગઈ હતી, જેથી તેમણે તાત્કાલિક ડિંડોલી પોલીસ મથકમાં વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સુરત.